नमस्कार, आप જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે કશિશ. દર્શક મિત્રો, આજે છે વર્લ્ડ હોમિયોપેથી ડે. હોમિયોપેથી દવા છે અને સ્વાદમાં બહુ મસ્ત મીઠી લાગે અને લોકો તેને લેવાનું પણ પસંદ કરતા હોય છે, કારણ કે સામાન્ય જે દવાઓ ને કડવી હોય પણ હોમિયોપેથી મીઠી હોય. અને વર્લ્ડ હોમિયોપેથી ડે છે તે 10 એપ્રિલના એવરી યર સેલિબ્રેટ કરવામાં આવે છે, કારણ કે જ્યારે લોકોમાં હોમિયોપેથી વિશે જાગૃતિ લાવવા માટે તમામ જે ડૉક્ટર્સ છે હોમિયોપેથીના, તે તમામ લોકો વિશ્વ હોમિયોપેથી દિવસને ઉજવતા હોય છે. આજે હોમિયોપેથી વિશે આપણે ખાસ ચર્ચા કરીશું. આપની સાથે પેનલમાં ગેસ્ટ ઉપસ્થિત છે ડૉક્ટર પાર્થ માકડ, જે કન્સલ્ટન્ટ હોમિયોપેથ છે, અને ડૉક્ટર વાચિની ભટ્ટ, જે MD હોમિયોપેથ કન્સલ્ટન્ટ છે. ડૉક્ટર પાર્થ, ડૉક્ટર વાચિની, આપ બંનેનું વિશેષ રજૂઆત સ્પેશિયલ રિપોર્ટમાં સ્વાગત. હવે ડૉક્ટર પાર્થ, જ્યારે હોમિયોપેથી ડે આપણે સેલિબ્રેટ કરીએ છીએ, ડૉક્ટર જે ક્રિશ્ચિયન સેમ્યુઅલ હતા તેમનો જન્મદિવસ આજે છે, તેમના જન્મદિવસ નિમિત્તે જે તે હોમિયોપેથીના સ્થાપક છે, તેમના જન્મદિવસ નિમિત્તે આજના દિવસે આપણે હોમિયોપેથી ડે સેલિબ્રેટ કરીએ છીએ, તો વર્ષોથી હોમિયોપેથીમાં ઘણી ઉત્ક્રાંતિ થઈ છે, ઇવોલ્યુશન થયું છે. આપના મંતવ્યે હોમિયોપેથીમાં ડેવલપમેન્ટ ઇવોલ્યુશન કેવી રીતના થયું છે, જણાવો દર્શક મિત્રોને. ડોક્ટર વાચિની જી, ડોક્ટર પાર્થ સાહેબ જણાવશો. જી જી જી, પાર્ડન, મારું વચ્ચે થોડું કનેક્ટિવિટીનો ઇશ્યુ હતો. સો યસ, જે પ્રમાણે આપે જણાવ્યું એ પ્રમાણે ડોક્ટર સેમ્યુઅલ ફ્રેડરિક હાનેમાન, એનો આજે જન્મદિવસ છે અને એના માનમાં વિશ્વ હોમિયોપેથી દિવસ એ વિશ્વમાં હોમિયોપેથીનો ઉપયોગ કરતા અઢળક દર્દીઓ એ ઉજવે છે અને સાથે સાથે ઘણા બધા ડોક્ટર્સ પણ આની ઉજવણી કરતા હોય છે. કારણ કે હોમિયોપેથી એ કોઈ પણ પ્રકારની આડઅસર વિના આટલી અગત્યની સારવાર પ્રોવાઈડ કરે છે અને આખા વિશ્વમાં જ્યારે આટલા બધા લોકો વાપરે છે ત્યારે હોમિયોપેથીના ફાઉન્ડરને ટ્રિબ્યુટ આપવી એ એક બહુ જરૂરી બાબત છે. જી ડોક્ટર વાચિની, હોમિયોપેથીમાં જે રીતના ડોક્ટર પાસે કીધું કે આડઅસર નથી હોતી, તેમ છતાં પણ સામાન્ય લોકોની માન્યતા કેવી હોય છે કે હોમિયોપેથી તરત નથી મટાડતી. જેવી રીતના એલોપેથીમાં આપણે પેઇન કિલર લેતા હોઈએ તો તરત અસર થઈ જાય, પણ પછી એની અસર ઓછી થાય ને એટલે ફરીથી પેઇન શરૂ થઈ જાય. પણ હોમિયોપેથીની એક સ્પેશિયાલિટી, એક કહેવાય આપણે અદ્વિતીયતા એ છે કે હોમિયોપેથી મૂળથી મટાડે છે રોગને. તો જે સામાન્ય લોકો માનતા હોય છે હોમિયોપેથીને કદાચ પ્રિફર ના કરે કે એને મટતા વાર લાગે છે એનાથી, તો આના પર આપનું શું કહેવું છે? કશિશ, આ એક ખૂબ જ સામાન્ય સવાલ જે છે લોકોની અંદર ઘણા વર્ષોથી જોવા મળે છે. પણ ચોક્કસપણે હું એમ કહીશ કે આપનો જે સવાલ હતો કે હોમિયોપેથીની દવા ખૂબ જ ધીરી અસર કરે છે, એ કદાચ મીથ જે પહેલા હતું એના કરતા હવે હોમિયોપેથીની અવેરનેસ જે છે એ સોસાયટીની અંદર જે છે આવવા માંડી છે. બીજી વસ્તુ, આ જે આપણે મીથ જેનું ડિસ્કશન કરીએ છીએ એનું ક્લેરિફિકેશન હું આપવા માંગીશ કે દરેક વ્યક્તિએ સમજવું જોઈએ કે એક્યુટ ડિઝીઝ એટલે કે તમને ત્વરિત જ, તમે ઉનાળામાં ભર ગરમીમાંથી જયારે ઘરે પાછા આવો છો તરત જ એસી ચાલુ કરી દો છો કે પછી તરત જ કોઈ પણ ઠંડા પદાર્થ જે છે એનું સેવન કરો છો અને જે ત્વરિત તમને શરદી ખાંસીના લક્ષણો જણાય છે, તો આવા જયારે એક્યુટ ડિઝીઝ હોય ત્યારે હોમિયોપેથી મેડિસિન જે છે એટલી જ ઝડપથી કામ કરે છે. પણ એની સામે તમને વર્ષોથી તમે કોઈ ડિઝીઝ થી સફર થઈ રહ્યા છો, જેમ કે ઘૂંટણનો દુખાવો છે, વાનો દુખાવો છે, રુમેટિક આર્થરાઇટિસ છે, અથવા કોઈ પણ એવા ક્રોનિક ડિઝીઝીસ, તો જે ડિઝીઝ તમને લગભગ 2 વર્ષ 4 વર્ષ કે 6 વર્ષથી છે, એ ડિઝીઝની સામે હોમિયોપેથી મેડિસિન પાસે તમે મિરેકલ એક્સપેક્ટ ના કરી શકો કે ફક્ત તમને 2 થી 4 દિવસમાં મટાડી શકો. એટલે કન્સેપ્ટ અહીંયા એવો છે કે જયારે એક્યુટ ડિઝીઝ હોય તો હોમિયોપેથિક મેડિસિન પણ જે છે ફાસ્ટ વર્ક કરે છે, ફાસ્ટ રિઝલ્ટ આપે છે. પણ જયારે જૂના હઠીલા રોગો હોય તો મેડિસિન્સને વર્ક કરતા પણ થોડોક સમય લાગે છે. તો આ મીથ જે છે, અને ખાસ જયારે આપણે આ દિવસ સેલિબ્રેટ કરી રહ્યા છીએ ત્યારે આપના માધ્યમથી ચોક્કસ અમે લોકો એ જ વસ્તુ જે છે લોકો સુધી પહોંચાડવા માંગીશું કે જેટલા પણ મીથ છે હોમિયોપેથી રિલેટેડ આપણે દૂર કરી શકીએ અને મેક્સિમમ અવેરનેસ લોકો સુધી પહોંચાડી શકીએ. જી બિલકુલ. થી ડૉક્ટર પાર્થ, હાલ જે રીતની સ્થિતિ છે કોરોનાના કારણે લોકોની માનસિક સ્થિતિ થોડી અપડાઉન થઈ રહી છે, લોકો માનસિક જે સ્ટ્રેસ લઈને બેઠા હોય છે, તો હોમિયોપેથી જે છે તે આપણે એન્ઝાયટી હોય, ડિપ્રેશન હોય તેવા જે તમામ માનસિક રોગ છે તેને દૂર કરવા માટે કેવી રીતે મદદરૂપ થાય છે? ચોક્કસ. કોરોના કાળની બંને પ્રકારની અસરો છે. એક તો કોવિડની જે ફિઝિકલ ઇફેક્ટ થાય છે, વ્યક્તિને કોરોના થઈ ગયો હોય એના પછી શરીરની અંદર વીકનેસ લાગવી, ભૂખ ન લાગવી અને એની સાથે જોડાયેલી ઘણી બધી સમસ્યાઓ છે. પણ આ તો જેમને કોવિડ થયો એની વાત છે, અને ત્યાં પણ હોમિયોપેથી બહુ સુંદર રીતે કામ કરે જ છે. પણ જેમ આપે બહુ રાઇટલી કશેષ પોઈન્ટ આઉટ કર્યું કે આપણે અત્યારે દરરોજ સવારથી સાંજ જયારે ન્યૂઝ જોઈએ, આપણે આપણી ન્યૂઝ ચેનલ જોઈતા હોઈએ કે પછી આપણે ન્યૂઝ પેપર વાંચતા હોઈએ,
સતત સ્વાભાવિક રીતે જે માહોલ છે એ બતાવવો જ પડે, અને એ માહોલ ની અંદર ભય જોઈએ. ત્યારે એવા સંજોગોમાં સ્વાભાવિક રીતે માણસને એન્ઝાયટી, ડર, ચિંતા, અસુરક્ષિતતાની લાગણી આ બધી થાય. અને હોમિયોપેથીમાં એવી ખૂબ અસરકારક દવાઓ છે કે જે જો લેવામાં આવે તો વ્યક્તિની સામે જ્યારે પરિસ્થિતિ આવે ત્યારે એની સામે એની જે ડીલ કરવાની કેપેસિટી છે, એનો ડીલ કરવાનો જે વ્યક્તિનું જે વિલ પાવર છે, એ વિલ પાવર ઉપર પણ હોમિયોપેથિક દવાઓ બહુ અસરકારક રીતે કામ કરે. અને પરિણામે એટ ધ એન્ડ ઓફ ધ ડે ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિ એ હોમિયોપેથિક દવાની મદદથી એ કોવિડ વોરિયર બની અને સફળતાપૂર્વક એની જાતને કે એના કુટુંબને આ પ્રશ્નમાંથી દૂર કરી શકે. ડોક્ટર વાચીની, યુઝ્યુઅલી હમણાં જેવી લોકોની લાઇફસ્ટાઈલ રહી છે, ફિમેલ્સની લાઇફસ્ટાઈલ રહી છે, બહારનું ખાવાનું વધારે થાય, જંક ફૂડ, ઓઇલી ફૂડ, ત્યારે ફિમેલને જો કહેવાની ટીનેજથી જ હોર્મોનલ ઇશ્યુઝ ઘણી માત્રામાં ઘણી ફિમેલ્સને થતા હોય છે. પ્યુબર્ટીની એજથી જ હોર્મોનલ ઇમ્બેલેન્સ થઈ જતું હોય છે. ઘણાને તો પીસીઓડી પણ થઈ જાય લાઇફસ્ટાઈલના કારણે, કે જે પણ હોય એમને અંદરથી હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય કે જે પણ હોય. તો આ જે બધી સ્થિતિ હોય છે એના માટે હોમિયોપેથી કેવી રીતના મદદરૂપ થાય છે? સૌથી પહેલા તો કશિશ હું એ કહેવા માંગીશ કે જ્યારે આપણા બોડીની અંદર કોઈ પણ પ્રકારની પેથોલોજી હોય તો મોટાભાગની સિસ્ટમમાં એવી મેડિસિન હોય છે કે પર્ટિક્યુલરલી એ જે પાર્ટ જે છે, ઓર્ગન જે છે, એની ઉપર જે છે કામ કરે અને એ જે ડિઝીઝ કે પેથોલોજી છે એને દૂર કરે. જ્યારે હોમિયોપેથીનો દ્રષ્ટિકોણ જ જુદો છે કે તમને એઝ અ પર્સન, એઝ અ હોલ એ જુએ છે. મોટાભાગના ડિઝીઝની આપણે આજકાલ વાત કરીએ તો આપણે આગળ ડિસ્કશન કર્યું એ પ્રમાણે કે સાયકોસોમેટિક ડિસઓર્ડર્સ જે છે મોટેભાગે જોવા મળે છે, કે માનસિક સતત તાણમાં રહેતો વ્યક્તિ જે છે અને એના કારણે ફિઝિકલ અને મેન્ટલ બંને પ્લેન પર એની ઇફેક્ટ જે છે જોવા મળે છે. અને તમે જે કહ્યું એ પ્રમાણે કે હોર્મોનલ ઇમ્બેલેન્સ પણ એના કારણે જે છે મેક્સિમમ જોવા મળે છે. અને માટે જ હોમિયોપેથી મેડિસિન્સ જે છે આવા ડિઝીઝીસમાં અથવા હોર્મોનલ ઇમ્બેલેન્સ થી થતા મહિલાઓને જે પણ તકલીફો થતી હોય એમાં હોમિયોપેથિક મેડિસિન્સ જે છે એ સાઇડ ઇફેક્ટ વિના જે છે એક હિલિંગ આપે છે અને ક્યોર આપે છે અને વિચ મે બી પરમેનન્ટ. અને કોઈ પણ ડિઝીઝનું જે રીઅકરન્સ જે છે, એટલે કે ઘણી વખત એવું થાય છે કે એક વખત એક રોગ મટી જાય પછી ફરીથી એની જે થવાની શક્યતા છે એને પણ એ દૂર કરે છે. તો હોમિયોપેથિક મેડિસિનનો જે વ્યૂ છે એને સમજવો જરૂરી છે કે ફક્ત તમારો એક જ બોડી પાર્ટ જે છે એમાં પેથોલોજી નથી, પણ એઝ અ પર્સન જે છે અમે એ વ્યક્તિને જાણવાની કોશિશ કરીએ છીએ, પછી અમારી જે મેડિસિન્સ જે નક્કી થાય છે અને માટે જ જે છે એક પરમેનન્ટ હિલિંગ જે છે એ વ્યક્તિને મળે છે. જી ડૉક્ટર પાર્થ, જે રીતના ડૉક્ટર વાચીનીએ વાત કરી કે હોમિયોપેથી જ્યારે કન્સલ્ટ આપ કરતા હો છો ત્યારે તમે જ્યારે પેશન્ટ જોડે વાત કરતા હો છો ત્યારે તેમને મૂળમાંથી જાણવાનો પ્રયાસ કરો છો અને પછી હોમિયોપેથી તેમનું મૂળમાંથી રોગ ભગાડે છે. તો બીજી જે સામાન્ય જે એલોપેથી હોય છે, આયુર્વેદિક હોય છે, તેમાં આ બધું નથી થતું. તો આને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? રાઈટ, આમ તો છે ને એક કન્સેપ્ટ છે ફંડામેન્ટલી હોલિસ્ટિક હેલ્થ, કે માણસ છે ને એ માણસ છે, એ મશીન. એટલે દાખલા તરીકે આપણા ઘરનું મિક્સર બગડ્યું હોય તો એની તમે બ્લેડ તૂટી હોય તો બ્લેડ રિપેર કરી નાખો તો બાકીનું મિક્સર બરાબર ચાલે. પણ માણસની અંદર જો કોઈ શરીરનો એક અંગ કે કોઈ એક સિસ્ટમ બગડી હોય તો એની સાથે બીજી ઘણી બધી સિસ્ટમ જોડાયેલી હોય, એની સાથે મન પણ જોડાયેલું હોય, અને માટે એને જ્યારે કરેક્ટ કરવાનું હોય ત્યારે એને કમ્પ્લીટલી દરેક બાબતને કન્સિડર કરીને કરેક્ટ કરવાનું હોય. વાત નંબર એક. વાત નંબર બે એ કે આપણને જીવનકાળમાં જે કોઈ પણ અલગ અલગ સમય અલગ અલગ રોગ થાય છે આપણને દેખીતી રીતે એમ લાગે કે બધા અલગ અલગ છે, પણ એ ક્યાંક ને ક્યાંક બધા એ મૂળમાં આપણા શરીરની અંદર એકબીજા સાથે જોડાઈ અને રોગોની એક શૃંખલા બનાવે છે. માટે આવતો દરેક નવો રોગ એ ક્યાંક ને ક્યાંક જૂના રોગના કન્ટિન્યુએશનમાં જ રોલ પ્લે કરતો હોય એવી સંભાવના પૂરેપૂરી છે. અને ત્રીજું, આપણે બધા અલગ છીએ એટલે આપણી પ્રકૃતિ પ્રમાણે એની ફાઇટિંગ કેપેસિટી પણ અલગ. એટલે આ ત્રણેય બાબતને ધ્યાનમાં રાખીને જ દવા થઈવી જોઈએ, એ આયુર્વેદ હોય, હોમિયોપેથી હોય કે એલોપેથી હોય. પણ અનફોર્ચ્યુનેટલી ક્યાંક ને ક્યાંક બાકીની જે સિસ્ટમ્સ ઓફ મેડિસિન ઘણી વખત હોય છે, ખાસ કરીને એલોપેથી, એમાં આ બધું જ જોવાને બદલે જે તકલીફ હોય એ અને એનો જે લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન જે બતાવે છે એટલું ઓળખી અને દવા અપાય છે. કારણ કે ત્યાં દવા બધા માટે કોમન છે, એક જ છે. તાવ આવ્યો હોય તો બધા માટે દવા તો પેરાસિટામોલ જ છે. અમારા માટે દવા એકોનાઇટ પણ હોઈ શકે, બેલાડોના પણ હોઈ શકે, બેપ્ટિસિયા પણ હોઈ શકે, બ્રાયોનિયા પણ હોય શકે. તો ઇન ધેટ કેસ હોમિયોપેથ એ વ્યક્તિને માટે જ મૂળ સુધી જાય છે અને પછી યોગ્ય દવા પસંદ કરે છે અને પછી આપે છે. અને માટે બીકોઝ ઓફ ધીસ ટેલર મેડ એપ્રોચ હોમિયોપેથી એ વૈશ્વિક રીતે લોકો સૌથી વધારે પ્રેફર કરે છે. એની અસરકારકતા પણ અન્ય પેથીઝની સરખામણીમાં બહુ વધારે જતી હોય છે.
ડોક્ટર વાચીની મેથની વાત કરતા હતા આપણે, તો એક એવી પણ મેથ છે કે હોમિયોપેથી દવા જ્યારે તમે શરૂ કરો ત્યારે તમારે કોફી અને ઓનિયન્સને છોડવા પડે છે, તો આ કેટલું સાચું છે? ઘણી વખત એવું થાય છે કશિશ કે હોમિયોપેથી મેડિસિન્સ જે છે, અમુક તમે ફૂડ ઇન્ગ્રીડિયન્ટ્સ લો તો કદાચ એની એક્શન જે છે ઓબસ્ટ્રક્ટ થાય છે. પણ અહીંયા પણ હું ખાસ એક વાત કહેવા માંગીશ કે ઘણી વખત જે હોમિયોપેથીના રૂલ્સ રેગ્યુલેશન છે મેડિસિન લેતી વખતે, એને એટલા બધા બી સ્ટ્રિક્ટલી ફોલો કરાવવા જરૂરી નથી હોતા દરેક કેસમાં. કારણ કે કશિશ પ્રેક્ટિકલી શું થાય છે કે હવે કોઈ વ્યક્તિ જે છે રાઈટ, એને કોફી કે ટીનું એડિક્શન છે, હવે વ્યક્તિને તમે બિલકુલ જ બીજે દિવસથી બંધ કરવાનું કહો તો કદાચ એના માટે પ્રેક્ટિકલી પોસિબલ નથી. એટલે આમાં એક વસ્તુ એવું થઈ શકે કશિશ કે જો તમે સામાન્ય દિવસના 1 થી 2 કપ કોફી કે ચા લેતા હો તો એટલું તો જે છે હોમિયોપેથી મેડિસિન્સ ની સાથે તમે લઈ શકો. હા, પણ એવા વ્યક્તિઓ કે જેને અમુક ફૂડ ઇન્ગ્રીડિયન્ટ્સ કે ડ્રિંક્સ જે છે એનું એડિક્શન વધારે છે, હા, એ લોકોને તમે રિક્વેસ્ટ કરી શકો કે એમની ક્વોન્ટિટી જે છે પર ડે એ રિડ્યુસ કરે. કારણ કે કોઈ પણ વ્યક્તિ જે વર્ષોથી કોઈ પણ ફૂડ ઇન્ગ્રીડિયન્ટ્સ થી એડિક્ટેડ છે અને તમે કમ્પ્લીટલી બંધ કરાવશો તો આમાં બીજું શું થશે કે વિડ્રોઅલ સિમ્પટમ્સ જે છે એ પણ ચાલુ થશે. તો હોમિયોપેથીને લગતા જેટલા રૂલ્સ રેગ્યુલેશન છે, જેટલા પણ ક્લિનિકલ પ્રેક્ટિશનર છે, એ લોકો થોડુંક પ્રેક્ટિકલી જે છે એ એપ્રોચ અપનાવે તો પેશન્ટ માટે પણ જે છે રૂલ્સ અને રેગ્યુલેશન જે છે ફોલો કરવા ઇઝી થઈ જાય. ડોક્ટર પાર્થ, કોરોનાની વાત કરીએ, કોરોના 1 વર્ષથી આપણા દુનિયાભરમાં છવાયેલો છે, તો હોમિયોપેથીની દવા કોરોનાથી લડવા માટે કેટલી મદદરૂપ? કોરોનાથી હોમિયોપેથી દવાઓએ બહુ અસરકારક બચવા માટે કામ કર્યું છે અને કોરોના દરમિયાન પણ બહુ અસરકારક કામ થયેલું છે. અને જે પ્રમાણે મેં પહેલા કહ્યું પ્રમાણે પોસ્ટ કોવિડ રિકવરી, આ ત્રણેય કિસ્સાની અંદર હોમિયોપેથી એ એલોપેથીની સાથે ખભે ખભા મિલાવીને કામ કરે. અત્યારે પણ અમે લોકો ક્લિનિકની અંદર દિવસ દરમિયાન થ્રુ આઉટ વી ગેટ ધી ફોન કોલ્સ અને એ બધાને, જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, હોમિયોપેથીની બહુ સરસ દવા છે એસ્પિડોસ ફર્મા કરીને, હવે એનું મધર ટિંચર છે એ જો પાણીમાં વ્યક્તિ નાખી અને નિયમિત ધોરણે લે તો વ્યક્તિનું ઓક્સિજન સેચ્યુરેશન ઇમ્પ્રુવ થાય. અને ગઈકાલે જે એક દર્દી છે જેનું 93 પહોંચી ગયેલું 93 વિચ અગેન ટર્ન્ડ આઉટ ટુ 96 બાય ટુડે મોર્નિંગ. એટલે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના મધર ટિંચર્સ છે. બહુ જ શરૂઆતનો તબક્કો કોરોનાનો હોય જ્યારે તાવ ન ઉતરતો હોય અને ડોલો દાખલા તરીકે વ્યક્તિ લે પેરાસિટામોલ તો દર 6 કલાકે લેવાની, તો વચ્ચેથી જો તાવનો સ્પાઇક આવે તો પણ હોમિયોપેથીની બ્રાયોની આ પ્રકારની દવાઓ બહુ અસરકારક રીતે કામ કરે છે. સો કોરોનાની અંદર હોમિયોપેથી એ ઓલમોસ્ટ એવું કહીએ તો ચાલે કે ખાલી હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂટે છે, બાકી એક મેઇનસ્ટ્રીમ મેડિસિન જેટલું જ સતત કામ એ હોમિયોપેથી ડોક્ટર્સે અને હોમિયોપેથી એઝ અ ફેટરિટી એ કરી છે. ડોક્ટર વાચીની વેક્સિનેશન વિશે, કોરોનાની જે રસી છે તેના વિશે લોકોને ઘણું એવું છે કે વેક્સિન લીધા પછી તાવ ચડી જાય છે, એની આડઅસર થાય છે, અમુક લોકોને કોરોના પણ થયો છે, તો જો વેક્સિન લીધા પછી હોમિયોપેથી લે તો એ કેટલું મદદરૂપ સાબિત થઈ શકે? હોમિયોપેથી મેડિસિન જે છે વેક્સિન લીધા પછી લઈ શકાય છે, વેક્સિન લીધા પહેલા પણ લઈ શકાય છે, કોવિડ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે એઝ અ પ્રિકોશનરી પણ જે છે હોમિયોપેથી મેડિસિન લઈ શકાય છે. અને બીજું મેં પણ જોયું છે કે આપણી આસપાસ જે છે ઘણી વ્યક્તિઓ એવી છે કે જે વેક્સિન લેતા ગભરાય છે અને કદાચ 1-2 વ્યક્તિઓ પોતાના જે છે વેક્સિન લીધા પછીના લક્ષણો જણાવ્યા હોય તો એ વ્યક્તિમાં પણ ભય ઘૂસી જાય છે કે મને આવા જે છે લક્ષણો કદાચ ઉભા થવાના ચાન્સીસ છે. તો અહીંયા આપણે સોસાયટીને એક મેસેજ આપીશું કે વેક્સિનેશન જે છે તમારા માટે છે, વેક્સિનેશન લેવું ખૂબ જ જરૂરી છે. હવે અમુક વ્યક્તિઓમાં જે પણ સિમ્પટમ્સ દેખાય છે એ બેઝિક સિમ્પટમ્સ છે કે કોઈ પણ વેક્સિન તમે જ્યારે લો છો, ઇવન બાળકોને પણ જ્યારે વેક્સિનેશન આપીએ છીએ તો એમને પણ જે છે 24 કલાક સુધી તાવની તકલીફ રહે છે, પણ એની મેળે એ સિમ્પટમ્સ જે છે ડિસએપિયર થઈ જતા હોય છે. બીજી વસ્તુ કે બીજું એક મેં સમાજની અંદર આવી એક માનસિકતા જોઈ છે કે વેક્સિનેશન લીધા પછી પણ જે છે કોવિડ તો થાય જ છે. તો હવે અહીંયા આપણે એક ક્લેરિટી આપીશું સોસાયટીની અંદર કે વેક્સિનેશન લીધા પછી કોવિડ ન જ થાય એવું નથી, પણ દરેક ડિઝીઝના પોતાના સ્ટેજીસ જે છે હોય છે. તો વેક્સિનેશન જો તમે લીધી હોય તો કોવિડના સિવિયર કોમ્પ્લિકેશન જે છે 100% તમે એમાંથી બચી શકો છો. પણ વેક્સિન લીધી એનો મતલબ એવું નથી કે હવે તમે માસ્ક નહીં પહેરો, હવે તમે સોશિયલ ડિસ્ટન્સિંગ જે છે નહીં જાળવો, કે હવે તમે સેનિટાઈઝરનો યુઝ નહીં કરો. તો સરકાર જ્યારે કોઈ પણ વસ્તુ લોન્ચ કરી રહી છે એ આપણા ભલા માટે છે. બીંગ હોમિયોપેથ, બીંગ ડોક્ટર, હું આપણી જનતાને જે છે આપના માધ્યમથી અપીલ કરવા માંગીશ કે વેક્સિનેશન તમારા માટે છે તો તમે એને 100% લો. ડોક્ટર પાર્થ, જ્યારે બાળકોને વધુ એલોપેથી આપતા હોય છે ત્યારે તેમને ઘણી આડઅસર પહેલેથી થતી આવતી હોય છે, તેમના ઘણા ઓર્ગન્સ કદાચ ડેમેજ થવાની શક્યતાઓ હોય છે, તો બાળકોને કંઈક સામાન્ય ડિસીઝ હોય અને દવા લેવાની જરૂર હોય તો હોમિયોપેથી તેમના માટે કેવી રીતની મદદરૂપ રહેશે, કેટલી ફાયદાકારક રહેશે?
ચોક્કસ. હોમિયોપેથીમાં છે ને દવાના ખાસ કરીને બાળકોના કિસ્સામાં આપવાના બહુ મલ્ટિપલ બેનિફિટ છે. ખાસ કરીને સૌથી પહેલો બેનિફિટ જે કદાચ સૌથી ઓછો અગત્યનો લાગશે પણ જે પેરેન્ટ હોય એ સમજી શકશે એ છે કે બાળકને દવા આપવી અતિશય સરળ છે. કારણ કે તમે કશિશ જેવી રીતે વાતનો ઉઘાડ જ્યાંથી કર્યો હોમિયોપેથી વિશેનો કે ક્યાંક ને ક્યાંક હોમિયોપેથીની મીઠી ગોળીઓ છે, એટલે એને કારણે શું છે કે બાળકો ઇન્ફેક્ટ ઓવરડોઝ ન થાય એનું મા બાપે ધ્યાન રાખવું પડે. કારણ કે એને તો દર 10 મિનિટે નવેસરથી દવા ખાવાની ઈચ્છા થાય, એટલે મા બાપોનો એક પ્રશ્ન કે દવા બાળક નથી લેતું એ સૌથી પહેલો તો સોલ્વ થાય છે આ નંબર વન. અને નંબર ટુ ઇઝ કે જે મેં પહેલા જ કહ્યું કે હોમિયોપેથીની દવાની આડઅસર નથી, એટલે અકારણ જે એન્ટીબાયોટિક્સ આપવી પડતી હોય કે અકારણ અન્ય દવાઓ આપવી પડતી હોય એને બદલે હોમિયોપેથી દવા કોઈ પણ પ્રકારની આડઅસર વિના બાળકનું થ્રોટ પકડેલું, ગળું પકડાવવું, તાવ આવવો, શરદી થવી, પેટમાં દુખવું, છૂંક આવવી, કૃમિ થવા, કૃમિની દવા તો બાકી કડવી જ હોય, દુનિયામાં એકમાત્ર હોમિયોપેથી એવી છે જે દવા કૃમિની હોવા છતાં પણ મીઠી. તો આ બધા પ્રકારની તકલીફોમાં હોમિયોપેથી એ બાળકો માટે સૌથી વધુ અસરકારક છે. ઇન્ફેક્ટ અમે ઘણી વખત પીડિયાટ્રિશિયન સાથે કોમ્યુનિકેટ કરતા હોઈએ છીએ ત્યારે પીડિયાટ્રિશિયન કહેતા હોય છે કે ઇવન વી ડુ રેકમેન્ડ કે ઇફ યોર કિડ ઇઝ હેવિંગ અ વેરી બેઝિક ડિગ્રી ઓફ પ્રોબ્લેમ, જો સાવ સામાન્ય કક્ષાની તકલીફ હોય તો પ્લીઝ ઓપ્ટ ફોર હોમિયોપેથી, આપ હોમિયોપેથીનો જ ઉપયોગ કરો. બિલકુલ ડોક્ટર વાચીની, આપ એક ન્યુટ્રિશનિસ્ટ પણ છો, તો હેલ્ધી લાઇફસ્ટાઇલ મેન્ટેન કરવા માટે તમામ જે લોકો હોય છે તે પ્રોટીન પેક્સ એન્ડ ઘણું બધું એવું સ્ટીરોઇડ્સ પણ ઘણા લેતા હોય છે, તો તેની સામે જો હોમિયોપેથી લેવામાં આવે, હેલ્ધી લાઇફસ્ટાઇલ અને હોમિયોપેથીનું કનેક્શન આપ કેવી રીતના જોઈ રહ્યા છો? એ બંનેનું તો કોમ્બિનેશન ઓલરેડી છે જ કશિશ, કે જ્યારે તમારે કોઈ પણ વાયરલ ઇન્ફેક્શનથી બચવું હોય, કોઈ પણ ડિઝીઝીસથી બચવું હોય તો તમારી રોગ પ્રતિકારક શક્તિ જે છે એ જાળવવી જે છે ખૂબ જ જરૂરી છે. અને એના માટે બંને જ વસ્તુ, આજે વર્લ્ડ હોમિયોપેથી ડે છે ત્યારે હું ખાસ કહીશ કે હોમિયોપેથી મેડિસિન જે છે તમારા માટે સેફ છે, તમારી રોગ પ્રતિકારક શક્તિ જાળવવામાં ખૂબ જ ઉપયોગી છે. પણ હેલ્ધી લાઇફસ્ટાઇલ નહીં હોય તો કોઈ પણ સિસ્ટમ જે છે, કોઈ પણ મોડ ઓફ ટ્રીટમેન્ટ જે છે એના માટે એનું કામ કરવું અઘરું છે. એટલે ખાસ અપીલ કે તમારી જીવનશૈલી જે છે યોગ્ય હોવી જરૂરી છે. ખૂબ જ ટૂંકમાં કહીશ કે 3 પાસાઓ જે છે હેલ્ધી લાઇફસ્ટાઇલમાં ધ્યાનમાં રાખવા જરૂરી છે. હોમ કુક ફૂડ હોય જેની અંદર 6 પોષક ઘટકો જે છે એનો સમાવેશ થતો હોય, રેગ્યુલર જે છે ફૂડ તમે કન્ઝ્યુમ કરતા હો. બીજી વસ્તુ કે પ્રોપર સ્લીપ, તમારો ઊંઘવાનો સમય જે છે નિશ્ચિતપણે ડેલી બેઝ ઉપર જળવાતો હોય. સ્લીપ એટલે કે ફક્ત પથારીમાં પડી રહેવું નહીં પણ 6 થી 8 કલાકની સાઉન્ડ સ્લીપ. અને ત્રીજી વસ્તુ કે કોઈ પણ એક્સક્યુઝિસ વિના, કે એક્સરસાઇઝ આજે નહીં થાય કાલે કરીશ, તો એક્સરસાઇઝના મામલામાં કોઈ પણ જે છે બિન તકેદારી જે છે નહીં ચાલે. તમે કોવિડના કારણે જો ઘરની બહાર ન નીકળી શકતા હો તો ઘરે પણ તમે વર્કઆઉટ કરી શકો છો, યોગ પ્રાણાયામ કરી શકો છો. પણ આ 3 જે છે પિલર છે હેલ્ધી લાઇફસ્ટાઇલના, તો જો એનું બેલેન્સ જળવાશે તો મોટાભાગના રોગો જે છે અથવા વાયરલ ઇન્ફેક્શન જે છે એમાંથી 100% આપણે આપણી જાતને સેફલી જે છે બચાવી શકીશું. ડોક્ટર પાર્થ, આપ આટલા વર્ષોથી હોમિયોપેથી સાથે જોડાયેલા છો, હવે થોડો એક પેશન્ટના બદલે હવે એવો ડોક્ટર વિશે સવાલ પૂછીશ કે જો કોઈને હોમિયોપેથી કન્સલ્ટન્ટ તરીકે કરિયર બનાવવું હોય તો તેમના માટે આ કેટલા સારા ચાન્સીસ અને કેટલી સારો સ્કોપ છે? આગળ હોમિયોપેથી એ અત્યારે આમ જોવા જઈએ તો એવું કહી શકાય કે આટલા વર્ષોથી તો છે જ, પણ હવેનો જે લસકો છે જે પ્રમાણે લોક જાગૃતિ થઈ એ પ્રમાણે હોમિયોપેથીનું કારકિર્દી એ બહુ જ ઇફેક્ટિવ કારકિર્દી છે નંબર વન. નંબર ટુ ઇઝ કે શરૂઆતમાં ભારતમાં મેડિકલ જે ફેટર્નિટી છે એના માટે કોમન ડાયમેન્શન હતા. હવે અત્યારે ભારતની અંદર ઓલરેડી આયુષ મંત્રાલય જે ડેડિકેટેડલી હોમિયોપેથી પ્રકારની ઓલ્ટરનેટિવ થેરેપીઝ માટે કામ કરે છે, આપણે જાણીએ છીએ કે આયુષ એટલે આયુર્વેદ, યુનાની, સિદ્ધ, યોગ અને હોમિયોપેથી, એટલે એને કારણે હવે અલગથી મેડિકલ ઓફિસર તરીકે હોમિયોપેથની ગવર્મેન્ટમાં નવી જોબ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થવી, પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ નવી જોબ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થવી, પબ્લિક હેલ્થ ડોમેનની અંદર પણ હોમિયોપેથનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ લોકોએ જોયો પેન્ડેમિક કોરોના જેવી પરિસ્થિતિની અંદર, માટે ત્યાં પણ હોમિયોપેથીનો રોલ હોવો, અને એક કન્સલ્ટન્ટ હોમિયોપેથ તરીકે જે રીતે અમે કામ કરીએ છીએ પ્રમાણે પ્રેક્ટિશનર તરીકે તો ખૂબ બધા પેશન્ટ્સ ની ગુડવિલ મેળવવાનો તો દરેક લોકને ડોક્ટરને લાભ મળતો જ હોય છે, પોતાનું ક્લિનિક એ સરસ રીતે રન થઈ શકે છે. એટલે હોમિયોપેથીની કારકિર્દી એ બિલકુલ ઉજ્જવળ છે. અને જો બી ગ્રુપ જેમણે લીધું હોય, હવે જે 12th ની એક્ઝામ આપશે અને બી ગ્રુપ લીધું હોય, મેક શ્યોર કે તમને યોગ્ય હોમિયોપેથીની કોલેજમાં એડમિશન મેળવી અને હોમિયોપેથ થાવ. હા, એટલું ચોક્કસ કહીશ કે કોલેજમાં એડમિશન લેવો ને એ દિવસથી મનમાં એક દિશા ક્લિયર કરું છું કે હું એક હોમિયોપેથ છું, હું ગૌરવથી એક હોમિયોપેથ છું અને હું ભવિષ્યમાં એક હોમિયોપેથ તરીકે મારી કારકિર્દી બનાવવા માંગુ છું.
જેટલું વહેલી એ ક્લેરિટી હશે એટલા સારા ડોક્ટર તરીકે આપ સમાજમાં આપની જાતને સ્થાપિત કરી શકો. જી બિલકુલ. થી તો આજે જે રીતના વર્લ્ડ હોમિયોપેથી ડે છે, ખાસ હોમિયોપેથી પર ચર્ચા કરી, ઘણા બધા મિથ્સ ક્લિયર થયા, ઘણા બધા આગળ જે રીતના હોમિયોપેથીના સ્કોપ છે તેના વિશે જો કોઈને હોમિયોપેથીમાં કરિયર બનાવવું હોય તો તેને પણ દિશા મળી. તો ડૉક્ટર પાર્થ અને ડૉક્ટર વાચિની આ બંને અમારી સાથે સ્પેશિયલ રિપોર્ટમાં જોડાયા, હોમિયોપેથી વિશે ખાસ ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, વર્લ્ડ હોમિયોપેથી ડે છે આજે. હોમિયોપેથી દવા લેવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠી હોય છે, અને હોમિયોપેથીની ખાસિયત એ છે આડઅસર વગર તે મૂળમાંથી રોગને મટાડશે. તો હોમિયોપેથી જરૂરથી પ્રિફર કરો. જ્યારે કોઈ પણ તમને એવું લાગે કે એલોપેથી હેલ્પફુલ નથી રહેતી, કે આયુર્વેદિકમાં તમને કદાચ કડવી કડવી લાગતી હોય, તો હોમિયોપેથી જરૂરથી ખૂબ જ મદદરૂપ રહી શકે છે. હોમિયોપેથી વિશે જાગૃતિ ફેલાવવાની હાલ ખૂબ જ જરૂર છે. આપ પણ અવેરનેસ હોમિયોપેથી વિશે જરૂરથી રાખો. આજની વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. અમને આ વિષયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.